नमस्कार बाळ मित्रों, गुड मॉर्निंग। धोरण पांच पाठ बावीस फरी उपड़ा, आमा धनुनी गामनी बात करेली छे। पण बाळ मित्रों, तमे बधा जाणो छो कि तमे बधा पाटण में रहो छो, अलग अलग जगह बधा लोको रहे छे। पर घणी वखत आपणे एवुं सांभळवानुं मळे छे कि भाई नवरात्रि छे एटले आठमनी पल्ली तो अमारा गामडे ज भराय, मारुं जे जूनुं घर छे, घरडुं घर छे, त्यां मारे दिवाळीमां जवुं ज पड़े। आवी रीते ઘણા બધા લોકો શહેરમાં રહેતા પણ ગામમાં એમનું ઘર હોય છે। અહીંયા એ સંબંધિત આ પાઠ આપેલો છે અને પહેલાં જ આપેલો છે ધનુનું ગામ। તો આપણે શરૂઆત કરીશું। આજે બધા સંબંધીઓ દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવ્યા છે। નવરાત્રિનો છેલ્લો દિવસ, નવ દિવસ પૂરા થાય, દસમો દિવસ એટલે દશેરા। તેઓ તેમનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે હાલ તો બસ, રેલવે, વિમાન આ બધા સાધનો શોધાઈ ગયા છે, પણ એ વખતે નહોતા। એ વખતે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કાં તો ચાલતા જાય અથવા તો બળદગાડામાં, ઊંટગાડામાં બેસીને જાય। ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે, તેથી બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય। ધનુની માતા, મામી, તેની કાકી, પૂરણપોળી જેને આપણે વેઢમી કહીએ છીએ, એ બનાવવામાં વ્યસ્ત છે। મોંમાં પાણી આવી ગયું ને, મારા પણ મોંમાં પાણી આવી ગયું। તેની સાથે તીખી કઢી પણ બનાવવામાં આવી છે, તીખી કઢી બનાવવામાં આવે છે। આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો, પરંતુ સાંજ પડતા બધાના મૂડ બદલાઈ ગયા। સ્ત્રીઓ અને બાળકોએ તેમનો સામાન બાંધવાનું ચાલુ કર્યું। પુરુષો મુકાદમ એટલે કે પ્રતિનિધિ સાથે બેઠા હતા, ઘરના જે વડીલો હોય ને એના સાથે બેઠા હતા। મુકાદમ દરેક પરિવારે લીધેલી લોનની વિગત આપતો હતો, એ જે છે દરેક પરિવારે કેટલી લોન લીધી છે એની માહિતી આપતો હતો। પછી આગળના થોડા મહિના માટે વાત થઈ। મુકાદમ ગામ લોકોને આગળના છ મહિના તેઓને કયા વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો। તેઓના ખર્ચ માટે થોડા પૈસાની લોન પણ આપે છે। ધનુને યાદ છે કે આ નિયમિતપણે થતું રહેતું હતું। લોન એટલે અમુક રકમ આપણે એને ઉધાર આપીએ છીએ, એનું વ્યાજ આપણે આપવું પડે છે, અને અમુક સમય પછી એ પૂરેપૂરી વ્યાજ સહિત રકમ ચૂકવવી પડે છે, બરાબર। એટલે જો સવારે આ બધા ખુશ હતા, બધા પૂરણપૂરી બનાવી, તીખી કઢી બનાવી, અરે પણ સાંજે સાંજ પડી એટલે થોડી નિરાશી છવાઈ ગઈ, ઉદાસી છવાઈ ગઈ, કારણ કે હવે એમને બીજે જવાનું અને બીજે જવા માટે જે પૈસા પાણીનો ખર્ચ હતો એ બધા માટે લોનની વ્યવસ્થા કરવામાં આવે છે, બરાબર। આમાં એમ છે કે પૈસા ઉછીનાને આ લોન લેવું, મુકાદમ જે આ મુદ્દા વિશે વાત કરો, આપણે જેમ અત્યારે બેંકમાં જઈએ છીએ ને, બેંકમાં લોન વિભાગના મુખ્ય સાહેબ હોય છે, બરાબર, એવી રીતે એ વખતે ગામમાં પણ કોઈ એક માણસ હતો મુખ્ય, જેને મુકાદમ કહેવામાં આવતું હતું, પ્રતિનિધિ, અને તમામ માણસોને લોન આપે છે। લોન એટલે ઉછીના પૈસા આપવા, પણ એનું અમુક વ્યાજ 1%, 2% એવી રીતે વાર્ષિક અથવા માસિક વ્યાજ હોય છે। અને જ્યારે આપણી મુદ્દત પૂરી થાય, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એમ કહે છે કે મેં તમને 6 મહિના માટે પૈસા આપ્યા છે, તો એ 6 મહિના પછી તમારે જેટલું વ્યાજ થાય એ વ્યાજ સાથે રકમ તમને ચૂકવવી પડે છે, બરાબર। હવે વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે। બીજા ઘણા પરિવારો પણ આવી જમીન પર કામ કરે છે। તેઓ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે, એટલે કે એ મહિનો એવો છે કે એમાં આખા વર્ષ જેટલું પણ ઘણું સારું કમાઈ લે છે। પરંતુ જ્યારે વરસાદ ન હોય ત્યારે ખેતરોમાં કામ પણ ન હોય ત્યારે બાકીના 6 મહિના કેવી રીતે નિભાવવા? તેથી દરેક જણ મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે। એકાદ 6 મહિના તો નીકળી જાય સારી સિઝન પાડીએ તો, પણ બાકીના 6 મહિનાનું શું? એના માટે પૈસા લોન લેવા પડે છે, તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે। મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે, તે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે। એ મુકાદમ પોતે શેરડીની ફેક્ટરીનો માલિક છે, પ્રતિનિધિ છે, બરાબર, તો એમને બાકીના પૈસા ચૂકવવા માટે મહેનત તો કરવી પડે, એટલે એ ફેક્ટરીમાં જ કામ અપાવવા માટે પ્રયત્ન કરે છે, બરાબર। આ હતી ધનુનું ગામ અને એના પરિવારની વાત। અત્યાર સુધી આપણે એટલું શીખી ગયા બાળ મિત્ર કે અમુક એવા વ્યવસાય હોય છે કે જેમાં 1-2 મહિનો કાં તો 6 મહિના કમાવાના હોય છે, અને બાકીના મહિના આપણે પૈસાની સગવડ કરવી પડે છે। તો આપણે અત્યારે આપણે બેંક પાસેથી લોન લઈએ છીએ, પહેલાંના જમાનામાં ગામમાં આવો કોઈ પ્રતિનિધિ હોય એની પાસેથી લોન લેવામાં આવે છે, અને એ લોનના પૈસા ચૂકવવા માટે સખત મહેનત કરવી પડે છે।